હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું પાકા ટમેટાનું શાક. રેગ્યુલર બનતા શાક કરતાં એકદમ અલગ સ્વાદ સાથે આ શાક તૈયાર થશે. તો અહીંયા મેં શાક બનાવવા માટે 3 નંગ મોટી સાઇઝના ટમેટા લીધા છે. વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે. તો પહેલાં આપણે ટમેટા સમારી લઈશું. આ ટમેટા છે ને એકદમ બારીક સમારવાના છે, બને એટલા બારીક. તમારી પાસે ચોપર હોય ને તો તમે ચોપરમાં પણ કટ કરી શકો છો, અને નહીતર તમે એકદમ બારીક સમારી શકો છો. હું અત્યારે આ ટમેટા ચોપરમાં કટ કરું છું. આ રીતે એક ચોપર લીધેલું છે, ચોપરમાં આપણે રફલી ટમેટા સમારી અને ઉમેરી દઈશું. શાક નવું છે તો સમારવાની રીત પણ અલગ છે. અહીંયા જુઓ, આપણે આ રીતના બારીક ચોપ કરવાના છે ટમેટા. મોટા પીસમાં હશે ને તો જે આ શાકનો ઓરિજિનલ ટેસ્ટ છે એ નહીં આવે, એટલે આ રીતે બારીક સમારી લેવાના. તો ચોપ કરેલા ટમેટા સાઈડ પર રાખી દેશું અને શાક માટે લસણની ચટણી તૈયાર કરી લેશું. તો ખાંડણીમાં નાની મોટી થઈને 10 થી 12 લસણની કળી ઉમેરશું અને સાથે થોડું મીઠું ઉમેરી દેશું જેથી લસણ ઝડપથી ખંડાઈ જાય. પહેલાં આપણે લસણ ખાંડી લેશું. તો લસણ ખાંડી લીધું છે, સાથે એક નાનો ટુકડો આદુના આ રીતે 4 ભાગ કરી લીધા છે એ ઉમેરી દેશું, અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું. ફરી પાછું ખાંડી અને આપણે લસણની ચટણી તૈયાર કરી લેશું. અહીંયા લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે, હવે શાક બનાવી લઈએ. શાક બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરશું. જીરું સરસ કકળી જાય એટલે હિંગ ઉમેરશું, અને 3 થી 4 મીઠા લીમડાના પાન ઉમેરશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું, અને જે આપણે લસણની ચટણી તૈયાર કરેલી છે એમાં થોડું પાણી ઉમેરી અને લસણની ચટણી કડાઈમાં ઉમેરી દઈશું. જો તમે ડાયરેક્ટ જ લસણની ચટણી તેલમાં ઉમેરશો ને તો લાલ મરચું પાવડર કાળું થઈ જશે, એટલે લસણની ચટણી પાણી સાથે જ ઉમેરવાની જેથી શાકનો કલર એકદમ સરસ આવે. ચટણી તેલ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની. આ શાક માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જશે, અને સ્વાદ તો એવો, એક વખત બનાવો ને એટલે આ શાકની તમારા ઘરમાં વારે વારે ડિમાન્ડ આવશે. તો અહીંયા પાણી સાથે લસણની ચટણી સરસ કકળી ગઈ છે અને કડાઈમાં ઉમેરેલું પાણી પણ સરસ ઉકળવા માંડ્યું છે. તો જે સમારીને રાખેલા ટમેટા છે એ કડાઈમાં ઉમેરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લેશું. બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મીઠું આપણે લસણની ચટણી ખાંડવામાં પણ ઉમેરેલું છે એટલે મીઠું જાળવીને ઉમેરવાનું. સાથે થોડી હળદર ઉમેરશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું. બધું જ સરસ મિક્સ કરી લેશું. સેવ ટમેટાનું શાક તો આપણે રેગ્યુલર અનેક વખત બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એકલા ટમેટાનું જ આ શાક બનાવવાનું છે. અને આ શાકમાં છેલ્લે આપણે એક એવી વસ્તુ ઉમેરશું ને તો શાકનો સ્વાદ એકદમ ડબલ થઈ જશે. અહીંયા બધું જ સરસ મિક્સ કરી દીધું છે. થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું એટલે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય. થોડી વાર પછી શાક ચેક કરીએ તો અહીંયા તમે જુઓ કે ટમેટા 30-40% જેટલા કૂક થઈ ગયા છે. આ ટમેટા આપણે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાના છે. એક વખત ફરી ચમચો હલાવી અને ફરી પાછું ઢાંકણ ઢાંકી દેશું. એકાદી મિનિટ પછી ફરી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે શાકમાં ઉમેરેલું બધું જ તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો શાક બનાવેલી કઢાઈ આપણે સાઈડ પર રાખી દઈશું અને ગેસ પર એક નાનું વઘાર્યું મૂકશું. વઘારિયામાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરશું. ઘી ગરમ થતાં આપણે 1 ચમચી ચણાનો લોટ ઉમેરશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને ચણાનો લોટ ઘીમાં એકદમ સારી રીતે સાંતળી લેશું. તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં ચણાનો લોટ એકદમ સરસ સંતળાઈ ગયો છે અને ગુલાબી કલર થઈ ગયો છે. શાકની કઢાઈ ફરી પાછી આપણે ગેસ પર રાખી દઈશું અને શેકીને રાખેલો લોટ આપણે શાક સાથે ઉમેરી દઈશું, અને લોટ છે આપણે શાક સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે અહીંયા તમે જોઈ શકો છો માત્ર 1 ચમચી ચણાનો લોટ આપણે ઘી સાથે સાંતળી અને ઉમેરેલો છે. તો શાકનું ટેક્સચર એકદમ સરસ આવી ગયું છે, તમે જોઈ શકો છો.
હવે છેલ્લે શાકમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરશું. થોડી ખાંડ ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે અને ટમેટાની ખટાશને બેલેન્સ કરશે. ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરશું અને થોડી વધારે પ્રમાણમાં ફ્રેશ કોથમરી ઉમેરી દેશું. બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમે શાકનું ટેક્સચર જોઈ શકો છો કે એકદમ લચકા જેવું આપણું શાક તૈયાર થયેલું છે. આ શાક તમે પૂરી પરોઠા કે ભાખરી રોટલી સાથે ખાશો ને બહુ મજા પડી જશે એવું સરસ આ શાક તૈયાર થાય છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે કોઈ પણ જાતની ઝંઝટ વગર માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતું પાકા ટમેટાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ. આગળ અજમુ કહે ને.